रहे हो? करेंगे। एक बात पूछूं? हाँ पूछ। तुम इस सिद्धार्थ ने रवि ने कितना प्रेम करो जो? शाचू को मिले तो ताना करता पर पता है। सिद्धार्थ ने रवि को बहुत ताना करता है। पर हजी मैं एक बात पूछ रही थी। हाँ पूछ। तो सिद्धार्थ ने रवि पर तुमने एक बार प्रेम करे जो? मारा दिख रहा है। कब तक हुई है? तो मैं तो डर लगे जो। सुनो डर लगे जो तुमने। कि कैंक मेरा एक देर बाद साची न थे जाए। शो की तो मेरा है। मेरा एक देर हो गया। रवि भले मारा पति हो पण साचो कहूं ने तुमने पैसा सिवाय कोई मतलब ज नथी। पण एनी मां ज छो ने क्यारे तुम्हारी पास आवीने 5 मिनिट बैठा छे विचार तो करी जो। आखो महीनो पप्पा ने बोलावता ही नथी सामो ही नथी જોતા અને જેવો કે પેન્શન નો દિવસ આવે ને એ પપ્પા ની આજુબાજુ ફરવા માંડે છે। મને પણ એવું લાગે છે આજે જ્યારે તમે બહાર મૂકવાનું કીધું ત્યારે બન્ને દીકરાએ તમને ના પાડી દીધી। અરે કાની એવું ના હોય। જો એવું ન હોય તો હું પણ એની માં છું જેટલો પ્રેમ તમને કરે છે એટલો મને કેમ નથી કરતા। અરે ગાંડા જેવા વિચાર કરમાં અને સુઈ જા। મને મારા બે દીકરા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે। ભગવાન કરે તમારો વિશ્વાસ ક્યારેય ન તૂટે। રવિ તું યાર મીરા ને કઈક સમજાવ એ પપ્પા ને ઉંધારા વાળે ચડાવે છે। તું શું પણ ભાઈ મને તો કે અરે તારા ભાભી સાથે બેઠો તો ને અત્યારે તો એણે મને કીધું કે આ વખતે 1 તારીખે જે પપ્પા છે ને આપણને બેમાંથી એકને પેન્શનના પૈસા નહીં આપે અને જો પૈસા નહીં આવે ને
तो तकलीफ तो बेई ने पड़े कारण के तू ही नौकरी नहीं करते हूँ ही नहीं करते अने मारे तो यार एक छोकरी छे बात करूँ हूँ जाने ना समझाओ समझावे ने कई अरे ओ पति परमेश्वर सूरज माथे चढ़ियो छे उठो नथी सुवाली ने तो एक बार आज ही पहली तारीख छे भूली गया पप्पा नु पेंशन लेवा जावानु छे મને આ તારા બધા નાટકની ખબર છે તું રેવા દે ને હવે તો સારી વાત છે મને ખબર છે મમ્મી પપ્પાના કાન તેજ ભર્યા છે પણ આ વખતે જો પેન્શન નહીં મળે ને તો આ રવિ શું કરે તું જોઈ લેજે ચા તારું કામ કર રવિ મારી વાત તો સાંભળો પણ જીવે છે અને સાવ કામચોર થઈ ગયા છે પપ્પા હું તો બસ એ લોકોના પગ ઉપર ઊભા થઈ જઈને આવી જ ઈચ્છા રાખું છું મીરાની વાત સાચી છે તમે જો ત્યાં સુધી પેન્શન આવશે પછી આ છોકરાઓનું શું થશે મને તો એની ચિંતા મારી પપ્પા એ લોકોને ના પગ ઉપર ઊભા કરવા હવે જરૂરી છે અને હવે તમારે જ કંઈક કરવું પડશે ઠીક છે મીરા જાનવી તમે લોકો ચિંતા ના કરો એ બાપ કમાય બાબુડાવને સીધા કેમ કરવા નાથાલાલ બરાબર આવે છે તમે શું કરશો એ તમને બેને પહેલી તરીકે ખબર પડી જશે ઠીક છે પપ્પા જાઉં મોબાઈલ તો બંધ જ આવે છે
કોઈ દિવસ બંધ મોબાઈલ આવે નહીં, આજે ખરા ટાઈમે ફોન બંધ આવે ને. મેનેજરને કરી દઉં ફોન? મેનેજરને નથી કરવો. બસ હવે રેવા દો, તમને લોકોને પપ્પાની નથી પડી, પેન્શનની પડી છે, મને બધી ખબર છે. મમ્મી મને પણ બધી જ ખબર છે. શું ખબર છે તને? હવે તમે છે ને આમ અજાણ્યા બનવાના નાટક ના કરો. આ તમારી નાની હોવે પપ્પાને કેવા ચડાવ્યા છે ને બધી ખબર છે અમને. એમની વાત સાચી છે. આ છે ને બધા મીરાએ તમારા કાન ભર્યા છે, મને બધી જ ખબર છે. ભાઈ ભાભી તમે લોકો મારા ઉપર આરોપ નાખો છો, તમે તમારો વિચાર કર્યો છે? ક્યાંક ભૂલ હશે ને તો જ આવું થયું હશે. બસ હવે રેવા દે, આમ શરીફ બનવાની કોશિશ ના કર. અને ભૂલની વાત છે ને તારે નથી વિચારવાની, હજી અમે જીવી છીએ ઘરના મોટા, તો એ કઈ ડિસિઝન લેવાનું હોય તો એ અમે લઈ શકીએ, એમાં તારે નથી કહેવાની જરૂર નહીં. અરે તમને શું ખબર હોય, જ્યારે તમે બંને ભાઈઓ બહાર ગયા હો ને અને હું ઉપર હું ને, ત્યારે એ મમ્મી પાસે બેઠી બેઠી કાન જ ભરતી હોય છે. એ મારા કઈ કાન નથી ભરતી, એ જે છે એ સાચું બોલે છે. હા આમે તમે ક્યાં અમને કઈ કહેવાના છો? અમે મીરા હોવ તમને સારી લાગે છે? અમને દેખાય છે બધું, કોણ શું કરે છે અમને બધું દેખાય છે. હા તો મમ્મી અમે પણ જોઈએ છે, અમને પણ બે આંખો છે. આટલા ટાઈમ થી આપણે બધે સાથે રહી છી, અત્યાર સુધી માં આપણા ઘર માં એકે વખત ઝઘડો થયો છે? જ્યારથી આને વાત ચાલુ કરી તમારી યાદ ત્યારથી ના બધે પ્રોબ્લેમ થાય છે. આની પેલા આટલા વર્ષ થી આ યશવી 9 વર્ષ ની થઈ, આટલા વર્ષ માં ક્યારે પ્રોબ્લેમ નથી આવ્યો આપણા ઘર માં કે નથી એક ઝઘડો થયો. બસ એ મમ્મી ને ક્યાં વિચારવું છે, એને તો બસ મીરા હોવ જ ડાઈ લાગે છે. ભાભી સાચું અને ખોટું લાગવાના પણ ઘણા બધા કારણો હોય છે, ક્યારેક મારી નજર થી જોશો ને તો બધું ઠીક જ લાગશે. જોઈએ છીએ, હવે તું નો બોલ ને તો સારું છે, મારા મોઢા માંથી છે ને બોલાવું માં. અત્યાર સુધી ઘરમાં બધું બરોબર જ ચાલતું હતું, આટલા ટાઈમ સુધી માં તે ક્યારે ઝઘડો જોયો છે? જ્યારે તે આ વાત કરી પપ્પા ને ત્યારે ઝઘડો થયો ને? કઈ વાત જ ન કરી હોય તો ઝઘડાનો કોઈ સવાલ જ ન આવત ને. ઝઘડો છે ને મોટા ભાઈ, મારી વાત ના કારણે નહીં, તમારા લોકો ના પેન્શન ના હિસાબે થયો છે. હમણાં જો હાથમાં પેન્શન આવી જાય ને તો ના તમે લોકોને મારી ચિંતા થાય કે ના પપ્પાની ચિંતા થાય. તું પેન્શનની વાત કરે છે ને તો તું પણ બેઠા બેઠા પપ્પાનો પેન્શન ખાઈને જલસા કરે છે. એટલે તો આ બધી વાત થાય છે ભાભી, કે મારે પેન્શન નથી ખાવું અને મારે પેન્શન તમે લોકોને ખાવા પણ નથી દેવું. પેન્શન ખાવાની વાત જ ના આવે, પહેલા તો બાપની મિલકત હોય ને એના ઉપર દીકરાનો હક લાગે. આજે મારી જે પણ મિલકત છે એને યશવીને મળવાની જ છે, અને કાલ સવારે તમારે બેને છોકરા થશે તો તમારી મિલકત એને નહીં મળે. પણ એને સમજાવે કોણ? હવે રવિભાઈ તમે જે એને સમજાવો ને તો સારું છે. અરે મેં કેટલી વાર એને સમજાવી છે, સમજવી જોઈએ પણ. કીધું છે કે આમાં તારો પણ ફાયદો છે, શું કામ ખોટું ટેન્શન લે. અને હું એમ કહું કે જે કોઈ મોટા કહેતા હોય ને એ સાચું જ કહેતા હોય, પણ એ નાની થઈને મોટી બનવા જાય છે. બસ કરો હવે તમે લોકો, તું એને કહે છે તું કેમ મોટાને નથી કહેતી? તારા ઘરવાળાને બી તું કે કમાય. અમે શું નહીં કહેતા હોય, તમને એવું લાગે છે? તો આજ સુધી તો મેં જતા નથી જોયો. પણ મમ્મી અત્યાર સુધી ઘરમાં બધું બરાબર જ ચાલે છે ને? એ તો પપ્પાના પેન્શન આવે છે એટલે બરોબર ચાલે છે. તમે તમારા પગ ઉપર ઉભા થાવ ને પછી કયો મને? આ પેન્શન પેન્શન કરો છો, પણ એ બંને દીકરાનો હક છે પેન્શન ઉપર. ભાભી ફરજ ખાલી માવતરની જ હોય છે, દીકરાઓની કઈ ફરજ નથી હોતી. તમે જેવા માટે આવડા મોટા કર્યા, આવડી મોટી દુનિયા દેખાડી, અને આ લોકોની કઈ ફરજમાં આવતું જ નથી, તમે એમ કહો છો? હા તો મીરા બંને ભાઈઓ મમ્મી પપ્પાને સાચવે જ છે ને. દાદા ક્યાં ગયા છે? બસ કરો હવે તમે લોકો, તમને લોકોને ફક્ત તમારા પપ્પાના પેન્શનની જ પડી છે, તમારા પપ્પાની નથી પડી. તું પણ એ લોકો તો નથી સમજતા, તને પણ નથી પડી. એમના વાઈફ ને આપી દેવાની છે. ઠીક છે.